હવે આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર પ્રશ્ન નંબર 1 ચાલુ કરીએ 3.2 ની શરૂઆત કરીએ પણ શરૂઆત કરતા પહેલા જે તમને મે સૌથી છેલ્લે આ કલા વિડિયોમાં સૌથી છેલ્લે સમજાવેલું યાદ કરો કે કોઈ પણ બહુકોણ હોય એ બધા જ બહુકોણના બહિષ્કોણનો સરવાળો 360 થાય પછી એ ત્રિકોણ હોય કે પંચકોણ હોય કે ગમે એટલો કોણ હોય 12 ના બહુળ પર જે 12 ના જે બહિષ્કોણ બને ને બધાના માપનો સરવાળો 360 થાય ઓકે હવે તમે આ આકૃતિને સમજો કોનો માપ આવેલું જો બહિષ્કોણનો માપ આવ્યો ત્રિકોણ છે ત્રિકોણમાં બહિષ્કોણનો માપ આવ્યો 125 આ પણ બહિષ્કોણનો માપ 125 તો હવે સવાલ છે કે આ બહિષ્કોણનો માપ કેટલો તો બોલો આપણને ખબર છે કે જેટલા પણ બહિષ્કોણ છે બધાના માપનો સરવાળો કેટલો કરવાનો 360 ત્રણ માપમાંથી બે જણના માપનો સરવાળો 250 થાય ત્રણ જણનું ટોટલ 360 છે 360 એમાંથી બે જણનું ટોટલ 250 તો જે ત્રીજો ખૂણો છે ને આપણે મોઢે કહી શકીએ કે 110 નો હોવો જોઈએ તો જ સરવાળો 360 થાય ને બે જણ મળીને 250 તો થઈ ગયા હવે સરવાળો ત્રણ જણનો મળાવીને 360 કરવો હોય તો એક સિમ્પલ વસ્તુ છે કે આમાં આપણે 110 ઉમેરવા પડે તો ચાલો ફટાફટ કામ ચાલુ કરીએ બરાબર છે ચાલો જો શું કરીશું કે ભાઈ અહીં ત્રિકોણના બધા જ બહિષ્કોણનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 360 અહીં ચતુષ્કોણ હોય ને તો એ સરવાળો 360 અહીં પંચકોણ હોય તો પણ સરવાળો 360 ષટ્કોણ હોય તો પણ 360 બરાબર છે ચલો હવે એમાંથી આનું માપ સરવાળો કરીએ ને બધાનો સરવાળો કરવાનો ને 360 લાવવાનો ને તો શરૂઆત કરવાની x થી x અંશ અથવા x વત્તા 125 અંશ વત્તા બીજા 125 અંશ બરાબર સરવાળો કરો તો 360 મળશે જવાબમાં x વત્તા આ બે જણાનો સરવાળો 250 બરાબર 360 તો x ની કિંમત આવશે 360 અંશ માઇનસ 250 અંશ માટે x બરાબર 110 અંશ ઓકે ચાલો હવે આપણે લઈએ b એટલે કે બીજો દાખલો જેમાં તમે જોઈ શકતા હશો કે એક પંચકોણ આવેલો છે બરાબર છે હવે આ પંચકોણની વાત કરીએ તો પંચકોણના પણ બહિષ્કોણ હોય કે ના હોય પંચકોણને 1 2 3 4 5 પાંચ કોણ એટલે પાંચ બહુકોણ થવાના બહિષ્કોણ થવાના જેમાંથી માપ મને આપેલા છે આનું આવું આપેલું છે બોલો આનો મતલબ શું માપ નથી આપેલું હોય આ નિશાની એટલે ખબર આનો માપ કેટલું હોય 90 આકૃતિ જોતા રહેજો ભાઈ બુકની અંદર આનું માપ કેટલું આપેલું છે 70 આનું માપ નથી ખબર x ની ખબર એટલે એમને રાખેલું છે x બરાબર બરાબર છે ત્યાર પછી આ જગ્યા ઉપર આકૃતિ થોડી ભૂલ થાય છે વ્યવસ્થિત કરી દઉં હું બરાબર છે હવે આનું માપ x આ જગ્યા પર આવું આવ્યું છે મતલબ કે 12 નું માપ ખબર હોય આપણે બરાબર ને અહીં 90 લખો ને તો આ 90 હોય અંદર તો આપણને 90 જ થવાનું અને ત્યાર પછી આની માપ આના માપની વાત કરીએ તો આપેલું છે કે નથી આપેલું આપેલું છે કેટલું તો 260 તો બોલો 1 2 3 4 5 5 બહિષ્કોણ 5 માંથી સરવાળો 360 થાય 5 માંથી 4 ના માપ ખબર છે ને x શોધવાનો હોય તો બોલો આપણે આરામથી કામ શોધી શકવાનું કરી શકીએ બરાબર છે
चलो सरो करिए के भाई अही त्रिकोण ना बधाज बहिष्कोणों नो सरवाळो बधाज बहिष्कोणों नो सरवाळो इज इक्वल टू 360 सरवाळो करिए चालो सरवाळा मां पहला x लई लो वत्ता 90 वत्ता 60 वत्ता 90 वत्ता 70 बराबर 360 सरवाळो करिए x वत्ता 90 ने 60 150 એમાં 90 મેરો 240 એમાં 70 મેરો 310 બોલો તો આનો માપ છે 50 બરાબર લખી દો કે માટે x = 360 અંશ ઓછા 310 અંશ માટે x = 50 50 બરાબર છે તો સમજવાની વસ્તુ તમે ખાલી એટલી ધ્યાનથી સમજી લો કે કોઈ પણ બહુકોણ આપેલા હોય અંદરના ખૂણા હોય ને એનો સરવાળો અલગ અલગ આવે ત્રિકોણમાં 180 ચતુષ્કોણમાં 360 પંચકોણમાં 540 સપ્તકોણમાં 900 થોડી 720 સપ્તકોણમાં 900 અંદરના ખૂણાનો સરવાળો અલગ અલગ આવશે પણ બહારના જે પેલા બહિષ્કોણ બને છે ને તો ધ્યાન રાખજો બહિષ્કોણનો સરવાળો ત્રિકોણ હોય ચતુષ્કોણ હોય પંચકોણ હોય કોઈ પણ હોય બહારના ખૂણાનો સરવાળો ફિક્સ છે 360 ઓકે એકદમ વ્યવસ્થિત દિમાગમાં જાય છે હવે આગળ વધે ચાલો તો પ્રશ્ન નંબર 1 અહીં પૂરો થાય છે હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ બરાબર ચાલો એમાં શું આપ્યું છે તે જોઈએ નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનો માપ શોધવાનો છે ભાઈ હવે એમ કહે છે કે નિયમિત બાજુઓ ધરાવતા એટલે આ બહુકોણ આપેલો છે એમાં બહિષ્કોણનો માપ શોધવાનો છે એમાં સૌથી પહેલા તો આપણે કરશે 9 બાજુ જવાબ લખીએ કે 9 બાજુ ધરાવતા જો છે ને આકૃતિ પાછી નિયમિત છે આકૃતિ કેવી છે નિયમિત છે એ તમે ખાસ સમજો નવ બાજુ ધરાવતા નિયમિત બહુકોણના સવાલ એવો પૂછેલો છે કે બહિષ્કોણનું માપ કેટલું થાય બહુ ફાઇન સમજો એકદમ એટલે એકદમ સારો સમજો હું કહે કે નવ બાજુથી સરળ નથી કરવાનો હું સારું કરીશ ત્રણ બાજુથી જો હવે તમારે દિમાગમાંથી અનિયમિત આકૃતિઓ પણ ભૂસી નાખજો આ પ્રશ્નમાં કારણ કે આ પ્રશ્નમાં ચોખ્ખું લખ્યું છે કે નિયમિત બહુકોણ એટલે જેટલી પણ આકૃતિ આવશે બધી નિયમિત જ આવશે બરાબર ચાલો બોલો આ મેં શું દોર્યું તમે કહેશો નિયમિત ત્રિકોણ એમાં નિયમિત ત્રિકોણમાં મારે છે ને બહિષ્કોણનો માપ શોધવો છે આ બહિષ્કોણનો માપ તમે હમણાં જ શીખી ગયા કે આને જેટલા પણ બહિષ્કોણ હોય ત્રિકોણને ત્રણ છે આમાં પણ સમજાય કે ત્રણે ત્રણ બહિષ્કોણનો સરવાળો કેટલો થાય તમે કહેશો કે 360 વેરી ગુડ હવે હું એક બીજો લઉં છું બહુકોણ જે પણ નિયમિત જ છે આના પણ બહિષ્કોણ બને હા કે ના કેટલા બહિષ્કોણ બને તમે કહેશો 4 આમાં કેટલા બને 3 આમાં કેટલા બને 4 ચારે 4 નો સરવાળો કેટલો 360 મેં શીખવાડ્યો આ કોણ તમે કહેશો કે ભાઈ પંચકોણ 5 એ 5 બહિષ્કોણ નો સરવાળો કેટલો તમે કહેશો 360 નિયમિત આકૃતિઓ જ છે હે ભાઈ 5 બહિષ્કોણ બને ને 1 2 3 4 5
षट कोण आवे હવે હું બોલ દેતા મને જરા તો 6 હોય ને 6 6 બરેસ કોણનો સરવાળો 360 હવે બધી જ આકૃતિઓ નિયમિત છે મતલબ કે બધાના અંદરના ખૂણાનો માપ સરખો તો તમને શું લાગે છે કે આના બધા બરેસ કોણનો માપ પણ અલગ અલગ આવશે કે સરખું આવશે નિયમિત આકૃતિ હોય તો આના જેવો પોસિબલ બનશે કે એકનું માપ 125 એકનું માપ 125 અને છેલ્લાનું માપ 110 अलग अलग माप आपसे जो आकृति नियमित होए तो आकृति तो मैं जो आ अनियमित आकृति से बहिष्कोण ना माप अलग अलग आवे से आकृति नियमित बनाओ तो बद्दा बहिष्कोण ना माप में तुम्हारा दिमाग मोतरी गया हो सके सर फाइनल से हवे सांबर तो आज हम माप तो दो है तो तुम्हारा दिमाग में आगे पर गया हो सके सो करिए सर आत्रण जन्म सरोवर 360 ને 360 ને કેટલા ખૂણા 3 બહિષ્કોણના સરખા ભાગે વહેંચી લીધી 360 ભાગ્યા 3 120 દ્વારા એટલે આ બહિષ્કોણનું માપ 120 આ બહિષ્કોણનું માપ 120 આ બહિષ્કોણનું માપ 120 ચેક કરો સરવાળો 360 એકદમ સિમ્પલ કરવાનો છે આ દાખલામાં ગણતરી કઈ આવતી જ નથી એકદમ સિમ્પલ છે खाली ભાગાકારનો દાખલો કર્યો બહિષ્કોણનું માપ મળી ગયો શું કર્યો 360 ને ત્રિકોણ છે તો 3 સરખા ભાગમાં વહેંચી દીધા 3 બહિષ્કોણનું માપ 120 120 120 વાર્તા પૂરી અગર ચતુષ્કોણ છે એટલે 4 બાજુ છે તો 360 છે ભાઈ 4 બાજુ હોય તો 4 સરખા ટુકડા કરો કારણ કે નિયમિત આકૃતિ છે 4 4 બહિષ્કોણના માપ સરખા થાય ભાગાકાર કરો જવાબ આવે 90 ચેક કરવાનું માપ 90 આનું 90 આનું 90 નિયમિત ચતુષ્કોણ એટલે કે ચોરસ બને તો ચોરસના બહિષ્કોણના માપ પણ 90 થાય ને ચોરસની આ 90 હોય તો બધા અંદરના ખૂણા પણ 90 ના હોય ને ખબર છે પંચકોણ હોય તો 360 ને કોના વડે ભાગવાનો હોય 5 વડે ભાગો કારણ કે 5 બહિષ્કોણ ને પાછે ભાગના માપ સરખા એટલે કે 360 ને 5 સરખા ભાગ પાડીશ તો આને 5 વડે ભાગીએ જવાબ આવશે 720 દિમાગમાં આવી ગયો શૂન્ય હતો એટલે 72 પાછળ 5 નો માપ 72 72 72 72 72 72 પંચા 360 અગર મારી પાસે 6 ખૂણા વાળી આકૃતિ છે તો 360 ના 6 સરખા ભાગ કરો 6 બહિષ્કોણ આવે 60 60 60 60 60 હવે તમે આ સમજી લીધું હોય ને તો હવે તમે આ સમજો ભાઈ હવે મારી પાસે બહુકોણ છે ને કેટલી બાજુ છે 9 બાજુ ધરાવે છે હવે બોલો 9 બાજુ વાળો બહુકોણ હોય તો 360 નો કોના વડે ભાગીશું 9 વડે ભાગીશું 9 ફોડા ભરે કે નહીં તો 9 એ 9 ના માપ 40 40 40 40 40 માપ નવું હોય તો 360 આવું ભાગ્યા 9 કરો 9 4 36 હોય જવાબ 40 દાખલો પૂરો તમે આ જો વ્યવસ્થિત સમજી લીધું હોય તો તમને કહેશો કે હા સર દાખલામાં કઈ લેવાનું નહીં મળે નિયમિત બહુકોણ છે જેટલા બી બહિષ્કોણ આવે બધાનો માપ 360 સરવાળો હોય 360 માં 9 બહિષ્કોણ ને સરખા ભાગે વહેંચી લો દરેક નું માપ 40 40 40 40 40 40 40 ભાઈ આમાં બીજો સવાલ પણ પૂછવાનો છે દાખલો તમને આવડી જાય કેટલી બાજુ છે ભાઈ 15 બાજુ શું કરશો 360 ભાગ્યા 15 લખવાનું શું તો ભાઈ જે સવાલ છે તે પ્રમાણે જવાબ લખીએ કે ભાઈ 15 બાજુ ધરાવતા 15 બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણમાં જો દાખલો કેટલો સિમ્પલ છે ખાલી શું શું કરશો હવે તો 360 તો લેવાના છે દરેકમાં પણ 15 બાજુ એટલે તમે કહેશો કે 15 વડે ભાગા દાખલો તો બહુ સિમ્પલ છે પણ પરીક્ષામાં આપણને આવું યાદ રહેવું જોઈએ કે ભાઈ કઈ રીતે લાવવું અને ભાગાકાર કરશો ને જવાબ આવશે 24 તો હા પ્રશ્ન નંબર 2 અહીં પૂરો થાય છે બરાબર છે આગળ વધીએ પ્રશ્ન નંબર 3 લઈએ બરાબર એટલે બરાબર સમજતા રહેજો કારણ કે છે ને દરેક દરેક દાખલા ગણવામાં બહુ સિમ્પલ છે ગણવામાં તો હું ભાગાકાર દાખલો નહીં પણ એની પાછળ જે છે લોજિક છે ને એ તમે ખાસ સમજો કે લોજિક આવડતું હોય તો પરીક્ષામાં આમ આઈડિયા ક્લિક થશે કે હા ભાઈ 360 ના 9 સરખા ભાગ કરો એટલે ભાગાકાર રાખવાનું એટલે લોજિક સમજવાનો ખાસ જરૂરી છે બરાબર વિદ્યાર્થી મિત્રો હા ચલો તો હવે આપણે આગળ વધીએ છીએ આ
આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3 ની જેમાં મને એક પ્રશ્ન પૂછવાનો છે એક સવાલ પૂછવાનો છે જેનો મારે જવાબ આપવાનો છે અને સવાલ એવો છે કે એક નિયમિત બહુપદને કેટલી બાજુઓ હોય તો દરેકે દરેક બહિષ્કર્ણનો માપ 24 થાય સવાલ છે કે નિયમિત બહુપદને કેટલી બાજુ હોય તો બહિષ્કર્ણનો માપ 24 થાય એટલે વિદ્યાર્થી મિત્રો મને છે ને બહિષ્કર્ણનો માપ 24 આપી દીધો એટલે આપણે જવાબ લખીએ કે જો નિયમિત બહુપદમાં બહિષ્કર્ણનો માપ તમને કેસો કે જવાબ બોર્ડ પર જ છે જરા દિમાગ લગાવો આમ નજર દોડાવો તમારે સામે જવાબ છે જો નિયમિત બહુપદમાં બહિષ્કર્ણનો માપ 24 હોય તો સવાલ છે બાજુઓની સંખ્યા કેટલી બોલો ભાઈ જવાબ મળી ગયો બોર્ડ પરથી કસે હતી તમે કેસો કે હા નજર નહીં દોડી હોય તો આ જો હમણાં જ કરાયું શું ભણાયું મેં 15 બાજુ હોય કોઈ બહુપદને 15 બાજુ હોય તો બહિષ્કર્ણને માપ તો બહિષ્કર્ણનું માપ 24 15 બાજુ વાળો બહુપદ એમાં બહિષ્કર્ણનું માપ 24 સવાલ મુદ્દો પૂછે છે કે બહિષ્કર્ણનું માપ 24 હોય બહિષ્કર્ણનું માપ કેટલું હોય 24 તો બાજુ કેટલી એટલે ભાઈ તો બાજુ 15 આમાં પણ શું કરવું પડશે બાકાકા કારણ કે આપણને ખબર છે કે બધા જ બહિષ્કર્ણનો સરવાળો 360 થાય એમાં દરેકનું માપ 24 રાખવાનું છે બધા જ બહિષ્કર્ણનું માપ 24 હોય તો 24 વડે ભાગી નાખો એટલે જુઓ બહિષ્કર્ણનું માપ આપેલું હોય ખાસ સાંભળજો હે બહિષ્કર્ણના માપ પરથી બાજુનું માપ શોધી શકાય કે કેટલી બાજુ હશે બાજુઓની સંખ્યા પરથી બહિષ્કર્ણનું માપ શોધી શકાય ઊંડા ધરતી છે કોઈ બી દાખલો પૂછાય કરવાનો તો ભાગા કરા જ આવશે પણ બહિષ્કર્ણનું માપ આપેલું હોય તો બહિષ્કર્ણનું માપ આપેલું હોય બાજુની સંખ્યા લાવી છે ભાગાકાર કરો 360 ને 24 વડે ભાગો જવાબ આવશે 15 बाजू में संख्या बराबर पांच दबे वो लगे बस ही बाजू में लगे पांच अब लेको ना बाजू में संख्या बराबर पांच ओके नाखून पूर्व आगर बढ़िया चालू भाई आप अगर एक सवाल है खाली पूछा रहा था प्रश्न नंबर त्रोणी अंदर फिर ना ये पूर्व थाई से आगर आता बढ़िया प्रश्न नंबर चार પ્રશ્ન નંબર 4 માં આપણે શું આવેલું છે તે જોઈએ 4 હવે તો શું કહે છે કે એક નિયમિત બહુપદને કેટલી બાજુઓ હોય એટલે એકવાર ફરીથી મને બાજુઓની સંખ્યા પૂછી એટલે એકવાર ફરીથી મારે ભાગાકારનો દાખલો કરવો એટલે કે એકવાર ફરીથી ઉપર આવશે 360 ખાસ સાંભળજો અને છેદમાં આવશે બહિષ્કર્ણનો માપ છેદમાં શું લખશો બહિષ્કર્ણનો માપ રકમમાં રકમમાં મને કીધું છે કે અંતઃકોણનું માપ 165 છે પ્રશ્ન નંબર જે 4 ખરો ને વિદ્યાર્થી મિત્રો તમે એમાં સમજી શકતા હશો કે મને અંતઃકોણનું માપ આપેલું છે તો હવે તમે નાની પાડી દેતા કે અંતઃકોણના માપ પરથી બાજુની સંખ્યા નહીં મળે આમાં આપણે શું સમજ્યા કે બાજુની સંખ્યા જોઈતી હોય ને તો 360 વડે ભાગી નાખવાનું કોને ભાગી નાખવાનો બહિષ્કર્ણના માપને ભાગી નાખવાનો હવે દાખલામાં મને અંતઃકોણ આપવાનો છે કેટલા આવે છે 165 લખો છો કે ભાઈ અહીં નિયમિત બહુપદના અંતઃકોણ એટલે અંતરનો ખૂણો સમજ પડે ને અંતઃકોણનું માપ બરાબર 165 અંશ બરાબર છે હવે તમે શું કહેશો કે માટે અગર તમારે નિયમિત બહુપદની બાજુઓની સંખ્યા જોઈતી હોય તો આપણે કરવાનું શું હોય 360 ને કોના વડે ભાગવાનું બહિષ્કર્ણના માપ વડે ભાગવાનું હે ને 24 એટલે કે બહિષ્કર્ણનું માપ 24 હતું આ નિયમ ખબર છે આપણે કે બહિષ્કર્ણના માપ વડે ભાગી નાખે છે
હવે તમે આ જગ્યા પર એવું નહીં કહેતા કે ભવિષ્યકાળનું માપ નથી ખબર કે નથી આવડતું હા ભાઈ કોઈ આકૃતિ હોય જો કે મેં ખોટું કામ કરેલું છે સબ દે દે ના તો દે કરા ધારો કે કોઈ પણ આ બહુગુણ આપેલો હોય બરાબર છે એમાં મને અંતઃકરણનું માપ 165 આપેલું તો કે ચાલી જશે વાંધો નથી આ અંતઃકરણનું માપ 165 હોય તો તમને લોકોને આ બહિષ્કરણનું માપ આપવા નથી આવડતું તમારો પાછલો ક્યાં કહે છે બહિષ્કરણનું માપ નથી આવી હોતા તો હવે અંતઃકરણના માપ પરથી બહિષ્કરણનું માપ લાવવાનું કઈ બહુ મોટી વાત છે કેટલા બધા દાખલા ભણાવ્યા બોલો શું કરવાનું 180 માંથી બાદ કરી લેવાના કારણ કે આ 1000 નો સરવાળો 180 થાય બહિષ્કરણનું માપ મંદર અંતઃકરણના માપ પરથી બહિષ્કરણનું માપ મોઢે મોઢે આવી જાય બહિષ્કરણના માપ પરથી અંતઃકરણનું માપ લાવતા પણ આવે ધારો કે આ દિશા કોની છે બરાબર છે આનું માપ 60 તો આનું કેટલું મોઢેની અંદર ફટફટ 120 ધારો કે આનું માપ 80 તો ભાગવાનો કેટલો 100 બહિષ્કરણ પરથી અંતઃકરણ અંતઃકરણ પરથી બહિષ્કરણ લાવવાનું કામ એકદમ સિમ્પલ છે બે જણાનો સરવાળો 180 થાય તો બોલો 165 છે તો બોલો આપણે લખી શકીએ કે કે માત્ર બહિષ્કરણનું માપ બરાબર શું કરીશું 180 અંશ ઓછા 165 અંશ બરાબર 15 બોલો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો બોલો આપણે શું કરવું પડશે બહિષ્કરણનું માપ 15 આવ્યું ને તો આને 15 વડે ભાગી નાખીએ 360 ને 15 વડે ભાગીએ જવાબ આવશે 24 બાજુની સંખ્યા બરાબર 24 બોલો આટલો પૂરો થાય ચલો પ્રશ્ન નંબર 5 એમાં બે પ્રશ્ન પૂછાયા છે બે સવાલ પૂછાયા છે બંને આ જ લોજિક પર આધારિત છે શું કે સાંભળજો એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં બહિષ્કરણનું માપ 22 હોય અહીં લખીએ કે ભાઈ નિયમિત રકમ છે એવું છે લખો છો કે અહીં નિયમિત બહુકોણના કોટ માપ આપેલું છે ભાઈ ભાઈ સાગરું બહિષ્કરણનું માપ આપેલું છે ને 22 અહીં નિયમિત બહુકોણના બહિષ્કરણનું માપ 22 હોય એટલે ચેક કરવાનો છે કે નિયમિત બહુકોણ બને કે નહીં બને તો આપણે નિયમ શું ખબર છે કે અગર બહુકોણનું માપ બહિષ્કરણનું માપ 22 થાય તો તેની બાજુઓની સંખ્યા તો ભાઈ આપણે શું કરીશું તેની બાજુઓની સંખ્યા શોધવી પડશે ને તો એની બાજુઓની સંખ્યા બરાબર શું થશે તો 360 અંશ ને 22 વડે ભાગવું પડે આ વડે પહેલો તો બે વડે હશે 180 ને 11 180 નો અને 11 આ ભાગ ચાલે ખરે તમે મને આનો જવાબ પોઈન્ટ માં આવે ધારો કે તમે ભાગાકાર આ ભાગાકાર કરવાનો નથી પણ તમને ખાલી હું સમજાવું છું 180 ને 11 વડે ભાગો 11 11 7 વચ્ચે 0 11 6 66 4 વચ્ચે પોઈન્ટ મૂકીને 0 11 કાલે 33 જવાબ આવ્યો 16.3 આ ભાગાકાર કરતા ને તમે પણ આ તમે શું લખો તો તમને બતાવો કે બહુકોણની અંદર બાજુની સંખ્યા 16.3 કોઈ તમને ગાંડું કહેશે સર બહુકોણ બને તો ત્રણ બાજુ હોય ત્રણ ની તો ચાર બાજુ હોય ની તો પાંચ બાજુ હોય ની તો છ બાજુ હોય ની તો તો મતલબ કે સંખ્યા પૂર્ણ મળવી જોઈએ કોઈ દિવસ એવું સાંભળો ખરી કે બહુકોણમાં બાજુની સંખ્યા અહીંયા ત્રણ છે અહીંયા ચાર છે તો ભાઈ સારા ત્રણ હોય 3.5 હોય કાં તો ત્રણ બાજુ હોય કાં તો ચાર હોય કાં તો પાંચ હોય એવું સાંભળો ખરી કે બાજુની સંખ્યા 4.5 હોય બહુકોણ આવું સાંભળો આવું આવે તને એને શું કે ના આવું તો નહીં આવે અહીંયા આવું આવ્યું છે તો એનો મતલબ શું કે ભાઈ આ લોકોનો સવાલ છે કે આવો બહુકોણ શક્ય છે તો જવાબ લખીશો ના આવો બહુકોણ પોસિબલ નથી તો એને સાંભળો ભાગાકાર તમારે કરવાનો નથી તમારી પાસે આવી રકમ આવે ને ભાઈ આ ઉડતું નથી ને ભાઈ ત્યાં ના પાડી દેવા કે ભાઈ હવે અથવા તો અહીં
180 अंश भाग्या 11 ए पूर्ण संख्या ना होवाती आवो बहुगुण शक्य नहीं बराबर छे ने भाई पूर्ण संख्या ની મળે આવી ગઈ પાછો પોઈન્ટ માં અપૂર્ણ સંખ્યા ને ચાલે આગળ વધીએ બી લઈએ આજનો છેલ્લો આપણે આખો લઈ લઈએ જેમાં મને પૂછ્યું છે કે શું આમાં બહુકોણના નિયમિત અંતઃકોણનો હોય શકે આમાં એટલે કયો માપ 22 પણ સવાલ એમ છે કે 22 માં કોનો હોય શકે અંતઃકોણનો હોય શકે એ ચેક કરવાનો છે એટલે હવે જે દાખલો નંબર બી છે એમાં મને એવું કીધું કે ભાઈ હવે નિયમિત બહુકોણમાં હવે આ બહિષ્કોણનો માપ 22 ને આપો રકમ સમજજો આ માપ અંતઃકોણનો હોય શકે એવું પૂછ્યું તો આપણે લખીએ કે ભાઈ હવે મને શું આપ્યો રકમમાં કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનો માપ બરાબર 22 પહેલા સવાલમાં બહિષ્કોણનો માપ 22 હતો તમે ચેક કર્યો ના પાડી કે નિયમિત બહુકોણ ના બને હવે મને કહે છે કે આ જે માપ છે તો અંતઃકોણનો હોય શકે હવે અંતઃકોણનો માપ એટલે 22 લો હવે અંતઃકોણથી જવાબ નહીં મળે અંતઃકોણમાંથી બહિષ્કોણ લાવવો જરૂરી છે લાવતા આપણે આપણે 180 માંથી બાદ કરેલો જોજો બહુકોણનો અંતઃકોણનો માપ કેટલો હોય તો બહિષ્કોણનો જે માપ છે એ લાવવું હોય તો 180 માંથી 22 બાદ કરીએ જવાબ આવે 158 બાદબાકી કરતા જવાબ કેટલો આવશે ભાઈ 158 હવે આપણે શું કરવું પડશે 158 અને 360 ને ભાગીએ તો 360 ભાગ્યા 158 એકવાર ફરીથી તમારો જવાબ પૂર્ણ સંખ્યામાં આવવાનો નથી મતલબ કે આવો બહુકોણ પણ શક્ય નથી લઈ લઈએ જો કે માટે તેની બાજુઓની સંખ્યા બરાબર શું કરવું પડશે 360 ભાગ્યા 158 કે મને ભાગ ચાલે ઉપર 180 દો નીચે 79 દો હવે આ ઉડવાનો નથી શું લખીશું કે ભાઈ અહીં શું લખીએ અહીં 180 અંશ ના છે પણ 79 એ પૂર્ણ સંખ્યા ના હોવાથી નિયમિત બહુકોણ ના બને એકદમ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો કેટલો ફાઇન અહીંયા વરસાદ પડી રહ્યો છે અવાજ આવતો હશે તમને વિડીયો ચલો કશો વાંધો નહીં આપણું અહીંયા કામ પૂરું થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જે આવે છે તે નેક્સ્ટ વિડીયોમાં જોશું ભલે છેલ્લો પ્રશ્ન છે પણ એમાં સમજવાનું ઘણું છે તમારે તો નેક્સ્ટ વિડીયોમાં પૂરું કરીશું અને આપણે આગળ વધીશું ઓકે ના 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 ફાઈલ તો